સુરતના પાલમાં ઓમકાર નગરી પ્લોટ નંબર 107-108 માં રોમે રોમે પરમ સ્પર્શ વાટિકાના નામથી આયોજિત સમૂહ દીક્ષા સમારોહમાં કુલ 19 મુમુક્ષો સંસાર ત્યજી સંયમ અને કલ્યાણનો મોક્ષદાય માર્ગ અપનાવશે આજે વર્ષીદાર વર્ગોડા સાથે દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં સાત હોડીઓમાં સવાર મુમુક્ષોએ આકર્ષણ જમાવ્યું હતું આ દીક્ષા મહોત્સવમાં ચાર બાળા મુમુક્ષાઓ એક દાદા દાદીના પરિવારમાંથી દીક્ષા લઈ રહ્યા છે જ્યારે બે દીક્ષાઓમાં સીએ થી લઈ બેંક અધિકારી પણ દીક્ષા ગ્રહણ કરશે સુરતમાં ચાર વર્ષ બાદ યશોવીજ સુરી નિશ્રામાં સમસ્ત્ર વાવ પંથક પૂજ્ય જૈન સંત દ્વારા તારીખ એક ફેબ્રુઆરીના રોજ પાલ માં નગરી ખાતે રોમે રોમે પરમ વાટિકામાં ઓગણીસમો દીક્ષાથી સંયમના માર્ગે પ્રણય કરશે બનાસકાંઠાના વતની અને કાપડના વ્યવસાયી હશમુખભાઈ દોશી અને રમીલાબેન ને ત્રણ પુત્રો હતા જેમાં પહેલા દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન નામ ધારણ કર્યું હતું આ દીક્ષા મહોત્સવમાં બે પિતરાઈ ભાઈઓ અને તેમની ફોઈ એક દીકરો અને એક દીકરી સાથે દીક્ષા ગ્રહણ કરશે રોશનભાઈ હસમુખભાઈ દોશી પુત્ર યશ અને સાડીનો વેપાર કરતા ચિરાગભાઈ હસમુખભાઈ દોશી પુત્ર સાથે જ મૈધરપુરાના ડાયમંડ વેપારી વિક્રમભાઈ મહેતા અને જિજ્ઞાબેન મહેતાના તેર વર્ષીય પુત્ર અર્થ અને સોળ વર્ષીય પુત્રી ભક્તિ સગા ભાઈ બહેનો દીક્ષા લેશે યશ અને પરમ શારદાયતન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા બંને બાળકો ક્રિકેટનો ભારે શોખ હતો બંને બાળકો સાત વર્ષની ઉંમરે બે વર્ષે દીક્ષાર્થી કાકા સાથે રહેતા હતા કાપડના વેપારી ચિરાગભાઈએ પુત્ર પરમે અને રોશનના પુત્ર યશ તેમજ ફોયના પુત્ર અર્થ

દરરોજ છ કલાક મૌન રહે છે આ મુમુક્ષુઓમાં બે હીરાના વેપારમાં સંકળાયેલા દિનેશભાઈ લાલાણી અને મુકેશભાઈ પત્ની સાથે દીક્ષા મુમુક્ષુ બે દીકરા અને બે દીકરી છે જેમાં એક દીકરીએ દીક્ષા લીધી છે જયારે મુકેશભાઈ ના બે દીકરા અને એક દીકરી છે જેમાં એક દીકરો અને એક દીકરીએ દીક્ષા લીધી છે ઓગણીસમો મુમુક્ષમાં માં ત્રણ મુંબઈના અને સોળ સુરત છે આ મુમુક્ષુઓમાં સોબનાબેન શાહ બેંક ઓફિસર છે જ્યારે બનાસકાંઠાના વતની દર્શનાબેન મોદી સીએ છે અને પ્રેક્ટિસ કરે છે ત્રિદિવસીય સમારોહમાં આજે વર્ષીદાન વરઘોડો છે જેમાં સાત હોડી તૈયાર કરાઈ છે દરેકમાં ત્રણ મુમુક્ષુને બેસાડવામાં આવ્યા છે વર્ષીદાન યાત્રા બાદ ઓમકાર નગરીમાં મુમુક્ષુઓ બેઠું વર્ષીદાન કરશે તેની સાથે છ બેન્ડ સૌરાષ્ટ્રના અને ગામઠી મંડળ સંગીતના સુરો રેલાવશે આ સાથે અષ્ટમંગલ સંવરસણ કાશ નૃત્ય અને બેન્ડ નૃત્ય સાથે જાદુગર જેવા કાર્યક્રમો પણ યોજાશે દીક્ષાના કાર્યક્રમને કારણે આચાર્ય યશો વિજય સુરી મહારાજ સુરત તરફ વિહાર કરી રહ્યા છે જેમાં તેઓ ભરૂચ આવી ગયા છે તેઓ અઠ્યાવીસમી બાબુ નિવાસની ગલીમાં પધરામણી કરી છે અને દીક્ષા નગરીમાં પાલ ખાતે પ્રવેશ કરશે આચાર્ય યશો વિજય મહારાજની નિશ્રામાં અત્યાર સુધી સુડતાલીસ દીક્ષાઓ થઈ ચૂકી છે તેમાં પ્રથમ સુરતમાં ચાર વર્ષ પહેલા વીસ સામૂહિક દીક્ષા અપાઈ હતી ત્યારબાદ ભિલાડિયામાં સત્તર અને પાલીતાણામાં દસ દીક્ષા અપાઈ હતી અને ત્યારબાદ સુરતમાં ઓગણીસ દીક્ષાઓ યોજાશે દીક્ષા માટે મંડપ એસી ચોરસ ફૂટ ત્રણ દિવસ દરમિયાન સિત્તેર હજારથી વધુ મહેમાનો જૈન સંપ્રદાયના અઢાર ગચ્છનો ભગવંતો એક હજાર થી વધુ સાધુ સાધવીઓની ખાસ ઉપસ્થિતિ રહેશે મુમુક શો માં ત્રણ મુંબઈ અને સોળ સુરતના છે વર્ષીદા ની યાત્રામાં ત્રણ ત્રણ સભ્યો માટે બગી બદલે વિશેષ રીતે સાત નૌકા તૈયાર કરાઈ છે વર્ષીદાન યાત્રામાં ત્રણ ત્રણ સભ્યો માટે બાગી બદલે વિશેષ રીતે સાત નૌકા તૈયાર કરાઈ છે આ સાથે છ બેન્ડ સૌરાષ્ટ્રના ના છ મંડળ છ ગામડાના કાઠિયાવાડી મંડળો છે મારું નામ અરવિંદભાઈ હિરણલાલ મહેતા છે આજે અમારી ઓગણીસ દીક્ષા એક બે બે હજાર વીસના રોજ જે ઐતિહાસિક છે તેનો આજે ભવ્યાથી ભવ્ય રથયાત્રા અડાજણ પાટિયાથી પાલ મુકામ સુધી નીકળવામાં આવેલી છે તેની અંદર પિસ્તાલીસ જાતના સાધનો આવેલા છે અમારા અઢાર કચ્છના આચાર્ય ભગવંતો આવેલા છે સાતસો સાધુ સાધવી ભગવંત આવેલા છે અને એ પાંચ હજાર શ્રાવક શ્રાવિકાઓ આવેલા છે આ ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક રથયાત્રા